બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલે આજે ધાનેરા તાલુકાની મુલાકાતી હતા. બનાસકાંઠા જિલ્લાનું સુકાન સંભાળવાની સાથે જિલ્લા કલેક્ટર હાલ જિલ્લાના તાલુકા મથકે પહોંચી બનાસકાંઠા જિલ્લાની માહિતી મેળવી રહ્યા છે. આજે ધાનેરા પ્રાંત કચેરી ખાતે આવી પહોંચેલા જિલ્લા કલેક્ટરને આવકારવા માટે ધાનેરા વહીવટીતંત્ર સજ્જ જોવા મળ્યું હતું. ધાનેરા પ્રાંત કચેરીના મીટિંગ હોલ ખાતે ધાનેરા તાલુકાના તમામ વિભાગના વડા સાથે ધાનેરા તાલુકાની પરિસ્થિતિની માહિતી મેળવી હતી, જેમાં આરોગ્ય વિભાગ, મકાન વિભાગ, માર્ગ, તાલુકા પંચાયતના કામો, ધાનેરા નગરપાલિકા વિસ્તારની માહિતી સાથે સાથે શિક્ષણ વિભાગની પણ માહિતી મેળવી હતી. ખાસ કરીને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ મળવાપાત્ર સરકારી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ તેમજ સરકારી લાભો સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે ધાનેરા વહીવટીતંત્રને સૂચન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના નજીક આવેલા પાટણ જિલ્લાના કલેક્ટર રહી ચૂકેલા આનંદ પટેલે આજે કોરોના વાયરસને લઈ ખાસ સૂચનો કર્યા છે. ધાનેરા પોલીસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ કન્ટેનમેન્ટ એરિયા ખાસ ધ્યાન રાખે તેમજ કન્ટેનમેન્ટ એરિયામાં રહેતા લોકો જો બહાર ફરે તો યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. સાથે માસ્ક બાબતે ધાનેરા નગરપાલિકા જાગૃત રહી લોકો માસ્ક ફરજિયાત પહેરે તે માટે સૂચના અપાઈ હતી. તાલુકાની જે પણ ટીમ મેમ્બર્સ છે બધાની સાથે ચર્ચા કરવામાં આવી, તાલુકામાં અલગ અલગ જે યોજનાકીય લાભો લોકોને આપવાના છે તે મેક્સિમમ લોકો સુધી પહોંચે. તાલુકાના કંઈ પ્રશ્નો હોય જિલ્લા લેવલના કે રાજ્ય લેવલના એ સમજી વિચારી જિલ્લા લેવલથી પ્રશ્નોનું સોલ્યુશન થાય, જે રાજ્ય લેવલે છે તો રાજ્ય લેવલે એનું ફોલોઅપ થાય એ માટે ટીમ મેમ્બર્સ સાથે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને હાલની કોવિડની પરિસ્થિતિના ધ્યાને લઈ પણ જે અલગ અલગ ટીમ મેમ્બર્સ એમની સાથે કેવી રીતના કામગીરી થઈ રહી છે, કન્ટેનમેન્ટ ઝોન કેવી રીતના બની રહ્યા છે, કન્ટેનમેન્ટ ઝોનમાં કેવી રીતના હેલ્થ ટીમ તરફથી કામગીરી થઈ રહી છે, સર્વેલન્સ કેવી રીતના થઈ રહ્યા છે, ધન્વંતરી રથની કામગીરી, આ સંપૂર્ણ વિગતો એમની પાસેથી મેળવવામાં આવી અને જ્યાં માર્ગદર્શન આપવા પાત્ર હતું તે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને જે પણ જિલ્લા લેવલના કંઈ પ્રશ્નો નાના મોટા હશે તો ચોક્કસ જિલ્લા લેવલેથી એના સોલ્વ કરવાના પ્રયત્ન કર્યો.